હેલો ગાઈસ, નમસ્કાર. તો આ છે રાવાપર ગામ અને આ છે શિવ મંદિર, અને શિવ મંદિર પાસે આ છે રાવાપર ગામની ગરબી, એટલે કે લોણા મિત્ર મંડળની ગરબી થાય છે. વર્ષો જૂની આ ગરબી છે, ઘણા બધી જૂનીની યાદો પણ અહીંયા ટીંગાયેલી છે. આ ફોટા દરમિયાન તમે જોઈ શકો છો. પરંતુ આપને વાત કરું છું, આપને ઓર્ડર મળ્યો હતો રંગોળીનો, સાથે કિરણ મહારાજ શાસ્ત્રી શાસ્ત્રી તેની આજે પૂજા અને વિધિ હતી, અભિષેકનો કાર્યક્રમ હતો. તે દરમિયાન આપણે કહ્યું કે આપણે એક રંગોળી બનાવવાની છે, તો આપણે તરત રાવાપર ગામ પહોંચી ગયા અને આપણે સિલેક્ટ કરી લીધી આપણી રંગોળી. રંગોળી સિલેક્ટ કરતા અને રંગોળીના ધૂમ લઈ અને થેલી લઈને હું પહોંચી ગયો મારા સ્ટેજ ઉપર, અને મેં કરી દીધું મારું કામ ચાલુ. મા દુર્ગાની રંગોળી બનાવતા બનાવતા આનંદ થયો અને ખૂબ સરસ મજાનો આવકાર, અને સાથોસાથ ચાય પાણી નાસ્તા લઈ અને બધા તમામ તત્પર હતા. પણ મને મારી રંગોળીની ચિંતા હતી કેવી બનશે, પણ મારે લાગતું હતું, મને મનમાં વિશ્વાસ હતો મા દુર્ગા મારી સાથે હતા અને ભોળાનાથના આશીર્વાદ પણ મારા સાથોસાથ હતા જ. આ દરમિયાન હું રંગોળી ભરતો ગયો અને માણસો જોતા ગયા. કાંઈ વાંધો નહીં, માણસો ભલે જોઈએ, પણ આપણે આપણું કામ ચાલુ હતું. એ દરમિયાન આપણે સરસ મજાની રંગોળી ભરતા ભરતા પણ માતાના મઢ પણ 12 કિલોમીટર થતું, પણ વિચાર આવ્યો માતાના મઢ જવું ન જવું, પરંતુ થોડું મોડું પણ થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, માતાના મઢ આપણે બીજી વાર જઈ હશું, મા આશાપુરાના દર્શન તો આપણે કાયમ કરશું અને કરતા રહેશું. મા આશાપુરાના આશીર્વાદ આપણે સદાય રહે છે. તો આ છે મારી રંગોળી, અને કેવી લાગી તમને રંગોળી? સરસ મજાની આ રંગોળી મેં બનાવી છે, તો તમે જુઓ અને એનો આનંદ લો. સરસ લાગ્યો રંગોળી તો કમેન્ટમાં જરૂર લખજો, કાંઈક ને કાંઈક લખજો તો ખરા, અને સાથોસાથ લાઇકનું બટન દબાવશો મારા મિત્રો. આ તમારા માટે પેશ કરું છું મા દેવદુર્ગાની રંગોળી. જય માતાજી, જય મા આશાપુરા, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.